एक थी गलत संपूर्ण उन्नता अंक लगता शिक्षित सुपर है तो तैने पहला आपने मैथ सब्जेक्ट में अंदर एक थी दस संपूर्ण तमिल लगता शिक्षित गया चो तेमा तमे आगरना अंक पाचरना अंक पची बच्चे ना अंक चित्र घड़ी ने चौरस में अंक लगो खुट्टा अंक आप दो आगर शिक्षित गया चो हवे आज हम तमने उन्नता अंक लगता शिक्षित परंतु ઊંધા અંક લખતા પહેલા આપણે સીધા અંક લખીશું અને બોલીશું કારણ કે સીધા અંક લખીશું તેની પછી જ તમને ઊંધા અંક લખતા શીખવી તો સૌથી પહેલા એકડે એ કયો અંક આવે એકડે એ એકડે પછી બગડે બે કયો સૌથી પહેલા એકડે એકડે પછી બગડે બે બગડે પછી આવે છે તગડે ત્રણ કયો અંક આવે છે તગડે ત્રણ તગડ ત્રણ પછી ચોગડે ચાર ચોગડે ચાર એકડે બગડે તગડે ત્રણ અને ચોગડે ચાર ચોગડે ચાર પછી આવે છે પાચડે પાંચ કયો અંક આવે છે પાંચડે પાંચ કયો પાંચડે પાંચ પાંચડ પાંચ પછી છગડે છ કયો છગડે છ છગડ છ પછી સાતડે સાત સાતડે સાત સાતડ સાત પછી આઠડે આઠ આઠડે આઠ આઠડ આઠ પછી આવે છે નવડે નવ નવડે નવ અને તેની પછી છે લાસ્ટમાં એકડા મીંડે દસ એકડે અને ગોળ મીંડું તો એકડા મીંડે દસ તો આ આપણે સીધા અંક લખતા શીખ્યા અને બોલતા શીખ્યા હવે એક થી દસ અંકના આધારે આપણે ઊંધા અંક કરીશું આ તમે જોવો છો કે આ સીધા અંક કહેવાય છે કારણ કે એકડ એક થી સ્ટાર્ટ થાય છે હવે ઊંધામાં આપણે સૌથી પહેલા શું લખીશું એકડા મીંડે દસ એકડા મીંડે દસ પછી આપણે નવડે નવ એકડા મીંડે દસ પછી નવડે નવ નવડે નવ પછી લખીશું આઠડે આઠ આઠડા પછી લખીશું સાતડે સાત તો આ રીતે ઊંધા અંક કહેવાય છે જેમ પહેલા કે આપણે સીધા અંકમાં એકડે બગડે એ રીતે લખ્યું હવે આ ઊંધા અંક લખવાના છે આપણે તો ઊંધા અંકમાં સૌથી પહેલા આપણે શું લખીશું એકડા મીંડે દસ તો અહીંયા આપણે લખીશું એકડે અને મીંડું એકડા મીંડે દસ એકડા મીંડે દસ દસ પછી કયો અંક છે નવડે નવ તો આપણે લખીશું નવડે નવ કયો અંક નવડે નવ એકડા મીંડે દસ તેના પછી છે નવડે નવ નવડ નવ પછી કયો અંક છે આઠડે આઠ તો આપણે અહીંયા લખીશું આઠડે આઠ આઠડે આઠ આઠડ આઠ પછી છે સાતડે સાત સાતડે સાત સાતડે સાત તેના પછી છે છગડે છ તો શું લખીશું છગડે છ છગડે છ છગડ છ પછી આવે છે પાંચડે પાંચ પાંચડે પાંચ પાંચડે પાંચ પાછળ પાંચ પછી આવે છે ચોગડે ચાર તો ચોગડે ચાર ચોગડે ચાર ચોગડ ચાર પછી આવે છે તગડે ત્રણ તો તગડે ત્રણ શું લખીશું ચોગડ ચાર પછી તગડે ત્રણ અને તગડ ત્રણ પછી આવે છે બગડે બે બગડે બે અને બગડ બે પછી આવે છે એકડે એ તમે જોવો છો કે આને આપણે સીધા
सीधा अंक कहीए छे। એટલે આપણે લખવાની રીત લખ્યું છે અંક 1 થી 10 લખો આને સીધા અંક કહેવાય છે જ્યારે ઊંધા અંક આને કહેવાય છે તમે જો છો કે આપણે ઊંધા અંક શીખી રહ્યા છીએ કે આ નીચે આવે છે અને એકડાને 10 ઉપર આવે છે તેને શું કહીશું આપણે ઊંધા અંક શું કહીશું ઊંધા અંક આમ જેમ આપણે 1 થી 10 અંક સીધા લખ્યા અને આ 1 થી 10 અંક અને 10 થી 1 અંક આપણે એમ પણ કહીએ 10 થી 1 અંક આપણે ઊંધા લખ્યા છે તો હવે આપણે ફરી રિપીટ કરીશું શું કરીશું રિપીટ કરીશું કે સૌથી પહેલા એકડા મીંડે 10 એકડા મીંડે 10 શું લખ્યું એકડા મીંડે 10 તેના પછી આવે છે 9 વડે 9 શું આવે છે 9 વડે 9 9 વડે 9 પછી આવે છે 8 વડે 8 શું આવે છે 8 વડે 8 8 વડે પછી 7 વડે 7 7 વડે 7 7 વડે 7 પછી 6 વડે 6 6 વડે 6 6 વડે 6 પછી પાંચડે પાંચ પાંચડે પાંચ પાંચડ પાંચ પછી આવે છે ચોગડે ચાર શું આવે છે કયો અંક છે આ ચોગડે ચાર એકડા મીંડે 10 9 વડે 9 8 વડે 8 7 વડે 7 6 વડે 6 5 વડે 5 અને ચોગડે 4 ચોગડ 4 પછી તગડે 3 તગડે 3 તગડે 3 ત્રગડ 3 પછી બગડે 2 બગડે 2 અને બગડ 2 પછી એકડે 1 કયો એકડે 1 તો ઊંધા અંક શીખ્યા હવે હું તમને શીખવી કે એકડ એક આપણે સંકેતોના આધારે શીખ્યા છીએ તો પહેલા શું કર્યું હતું આપણે ગોળ મીંડું કર્યું એટલે ગોળ બનાવ્યું ગોળ બનાવ્યા પછી આપણે શું કરવાનું છે દાદાની લાકડી તો આ કયો અંક બની ગયો એકડે એક કયો અંક બની ગયો આ એકડે એક સૌપ્રથમ ગોળ મીંડું કરવાનું છે પછી દાદાની લાકડી કરવાની છે તો આ કયો અંક બની ગયો એકડે એક તેના પછી છે બગડે બે તો બગડે બે ની અંદર તમારે અર્ધગોળ કરવાનું છે અર્ધગોળ કર્યા પછી ગોળ કરી દેવાનું છે ગોળ કરીને પછી શું કરવાનું છે દાદાની લાકડી તો શું બની ગયું બગડે બે પહેલા સૌ પહેલા અર્ધગોળ કરવાનું છે પછી અર્ધગોળને વાળીને ગોળ બિંદુ કરીને દાદાની લાકડી તો શું બન્યું બગડે બે તગડ ત્રણની અંદર આપણે એક અર્ધગોળ પછી તેને જોઈન્ટ કરીને બીજું અર્ધગોળ કેવી રીતે એક અર્ધગોળ અને પછી બીજું અર્ધગોળ તો શું બન્યું તગડે ત્રણ પછી ચોબટાના શું કરીશું એક કર્વ અને પછી બીજું કર્વ એક કર્વ અને બીજું કર્વ એક કર્વ કરો તેની ઉપર બીજું કર્વ કરો તો શું બની ગયું ચોગડે ચાર આ રીતે તમે 1 થી 10 સુધી અંક લખતા શીખ્યા છો અને તે સંકેતોના આધારે અગાઉ તમે સંકેતો પણ શીખી ગયા છો તો આજે મેં તમને શીખવ્યું ઊંધા અંક લખો હવે હું તમને એક રેન્સ ગાઉં છું તે તમારે સાંભળવાની છે એક બિલાડી ચાડી એક બિલાડી ચાડી તેને પહેરી સાડી તેને પહેરી સાડી સાડી પહેરી ફરવા ગઈ સાડી પહેરી ફરવા ગઈ તળાવ માય તરવા ગઈ તળાવ માય તરવા ગઈ તળાવ માં તો મગ તળાવ માં તો મગ બિલ્લીને સાડીનો છેડો છૂટી ગયો સાડીનો
छेड़ो छूटी गयो मगन मोमा आवी गयो मगन मोमा आवी गयो मगर बिल्लाड़ी ने खाई गयो मगर बिल्लाड़ी ने खाई गयो। मजा आई तुमने तो अगाउ मैं तुमने एक थी दसम सीख रिया अने पची ऊंडा सीख रिया अने एक थी चार अंक लगता पण सीख रिया। तो तुम्हारे घरे नोटबुक ने अंदर आ लखवानो छे। थैंक यू।